गीर सोमनाथ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મનરેગા શ્રમિકોનું રૂપિયા 69 લાખનું વેતન રોકાયું। મંત્રી શ્રી લઈ પટ્ટાવાળાના પગાર સમયસર થઈ જાય છે, પરંતુ કાળી મંજૂરી કરનાર પોતાનું ગુજરાન ચલાવનાર મનરેગા મજદૂરના પૈસા હજુ સુધી છૂટકાયા નથી। મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ 2005 અંતર્ગત શ્રમિકોનું વેતન 15 દિવસમાં ચૂકવવાની કાયદામાં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 મહિનાથી મનરેગા મજદૂરોનું વેતન ચૂકવવામાં આવતું નથી, જેના અનુસંધાને રાજેશભાઈ વાઢેર જિલ્લા પ્રમુખ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગીર સોમનાથ તથા મનરેગા શ્રમિકો દ્વારા આવેદન પત્ર પાઠવી જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી કે જો વહેલી તકે મનરેગા મજદૂરોનું વેતન ચૂકવવામાં ના આવ્યું તો અમે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ટીમ ગીર સોમનાથ મનરેગા મજદૂરો સાથે ઉગ્ર આંદોલન પર ઉતરીશું। આ આંદોલન દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। ब्यूरो रिपोर्ट भीमजी भाई बजगोतर गीर सोमनाथ। आज हमें गीर सोमनाथ जिला कक्षाए डीडीओ साहब ने आवेदन આપી રજૂઆત કરવા આવ્યા હતા કે મનરેગા મજદૂરોનું વેતન છેલ્લા 3 મહિનાથી બાકી છે તો વહેલી તકે એમને મનરેગાનું વેતન ચૂકતે કરવામાં આવે, કારણ કે જે સરકારી કર્મચારીઓ છે એ બધાનો પગાર મહિનાની પહેલી તારીખે થઈ જતો હોય છે, પરંતુ આ લોકો જે મનરેગાના મજદૂરો છે એમનું પગાર 3-3 મહિનાથી બાકી છે ને આવા તો હજારો મજદૂરોનો પગાર બાકી હોય। તો આજે અમે કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત થયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાથે રૂબરૂમાં ચર્ચા કરી, એમણે અમને સારો એવો રિસ્પોન્સ એ આપ્યો છે કે અમે ઉપર સુધી વાત કરશું અને વહેલી તકે આ લોકોનું વેતન ચૂકતે કરવામાં આવશે।